અનામત મુદ્દે ફરી ભડકી છે ગુર્જર આંદોલનની આગ અને ગુર્જર આંદોલનકારીઓ બેસી ગયા રેલવે ટ્રેક પર તો ગુર્જર સમાજની 5% અનામતની માંગ છે અને આંદોલનની સીધી અસર રેલ વ્યવહાર પર પડી છે દિલ્હીથી મુંબઈ વચ્ચેની 22 ટ્રેન તેના કારણે પ્રભાવિત થઈ છે સરકાર જલ્દી સમાધાનનો પ્રયાસ કરશે તેમ ગહેલોતે કહ્યું છે જો કે હાલ તો મોટાભાગની ટ્રેનને અસર થઈ છે અને મુસાફરો અટવાયા છે રેલવે ટ્રેક પર જે રીતે ગુર્જર આંદોલનકારીઓ અહીં બેઠેલા જોઈ શકાય છે ટ્રેક પર બેસીને તેમણે માંગ અહીં પોતાની ઉચ્ચારી છે તો 5% અનામતની માંગ સાથે ગુર્જર આંદોલન हम इस ट्रैक को जब छोड़ेंगे जब हमें फाइनल आरक्षण मिल जाएगा अगर नहीं दिया चाहे तो हमें कुछ भी करना पड़े श्याम दाम दंड भेद पूरी नीतियां लगा के आरक्षण प्राप्त करने के बाद ही हमारे लोग ट्रैक को छोड़ेंगे नहीं तो अभी ट्रैक जाम हुआ है राजस्थान के हर रोड को जाम करेंगे राजस्थान के हर ट्रैक को जाम करेंगे कहीं भी छोड़ने वाले नहीं है 5 जगह अभी जाम लग चुका है और मैं कह रहा हूँ 50 जगह हमारा जाम लगेगा जब तक इस हमारी मांगे मानी नहीं जाएगी और इस आखिरी आंदोलन की लड़ाई में मैं अपनी आहुति देने इस ट्रैक पर बैठा हूं और मेरे पूरे गुर्जर समाज से कल भी आग्रह था आज भी है कि भाइयों हम कोई क्रिमिनल ट्राइब नहीं है और मैं इसलिए बैठा हूं कि हम अनुशासन के साथ हमारी मांग जो पहले लोगों ने हमें बदनाम किया कि गुर्जर ट्रैक उखाड़ते हैं हम कुछ भी नहीं उखाड़ेंगे हम बिल्कुल शांतिपूर्ण आंदोलन है ये हमारा और हम करते रहेंगे और यकीन हमारा भरोसा तो गुर्जर आंदोलन थी ट्रेन व्यवहार ने व्यापक असर पहुंची छे गुजरात आती जती ट्रेन ने मोटी मात्रा में असर थई छे पश्चिम रेलवे ने 20 થી વધુ ट्रेन ना रूट બદલવામાં આવ્યા છે અમદાવાદ થી દિલ્હી જતી સંપર્ક ક્રાંતિ ને પણ અસર થઈ છે અમદાવાદ થી જમ્મુ જતી સર્વોદય એક્સપ્રેસ ને પણ તેની અસર પશ્ચિમ રેલવેની 2 ટ્રેન રદ પણ કરવામાં આવી છે 16 ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે 2 ટ્રેન જેના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે ટ્રેનમાં સુરક્ષા માટે વધારાના આરપીએફ જવાન પણ તૈનાત કરવામાં આવ્યા છે લોકશાહીમાં સૌને પોતાનો અવાજ રજૂ કરવાની અધિકાર છે પરંતુ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે કાયદો હાથમાં ન લેવાય અને કોઈ પ્રોપર્ટીઓને નુકસાન કરી અને વાત કરીએ એથી દેશને નુકસાન છે હું માનું છું કે આ બાબત બધા લોકો એ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગ ગાંધીજીએ સરસ મજાના આપણે ચિંધ્યા છે એ દિશામાં થાય તો સારું છે અમે લોકો 3-4 મહિનાથી આ ટૂર માટે પ્લાનિંગ કરી રહ્યા છે અને હવે અત્યારે છેલ્લે ટાઈમ અમને આવા આંદોલનના લીધે મેસેજ આવે છે કે તમારો રૂટ ડાયવર્ટ થયો છે અમારી સાથે ઘણા લોકો એવા છે જે પાલનપુરથી અમે આવ્યા છે સ્પેશિયલી અને અત્યારે મેસેજ આવ્યો કે પાલનપુર થઈને જશે હવે એ બધું નકામું જ છે ને અને તમારે આવા આંદોલન કરવા જ હોય તો તમે જનરલ પબ્લિકને શા માટે હેરાન કરો છો રેલવે ટ્રેક રોકો છો હવે અમે કેટલા હેરાન થઈએ છીએ કે તમારી જે પણ સમસ્યા છે સરકાર સામે શાંતિથી બેસીને રજૂઆત કરો જેથી સામાન્ય પબ્લિક હેરાન ના થાય કારણ કે ત્યાં જવામાં જે ચઢાણ કરવામાં બહુ મુશ્કેલી થાય છે તમે આવી રીતે આંદોલન કરો છો તો સામાન્ય પબ્લિક બહુ હેરાન થતી હોય છે તો અમારી નમ્ર વિનંતી છે કે તમે સરકાર જોડે રજૂ કરીને આનો સમસ્યાનું નિરાકરણ લાવો તો કઈ કઈ ટ્રેનની અસર એની વાત કરવામાં આવી જો દિલ્હી આપ જઈ રહ્યા છો તો આપણે જણાવી દઈએ કે નિઝામુદ્દીન કોચવેલી એક્સપ્રેસ ડાયવર્ટ કરવામાં આવી છે નિઝામુદ્દીન બાંદ્રા ગરીબ રથ ડાયવર્ટ કરાઈ છે આસનસોલ ભાવનગર વાયા જયપુર એને પણ ડાયવર્ટ કરવામાં આવી છે ઓખા ગુવાહાટી વાયા રતલામ પણ ડાયવર્ટ થઈ છે ગાંધીધામ માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ પણ ડાયવર્ટ કરવામાં આવી છે અમદાવાદ હજરત નિઝામુદ્દીન વાયા ઉજ્જૈન પણ ડાયવર્ટ થઈ છે બાંદ્રા દહેરાદૂન ટ્રેન પણ રદ કરવામાં આવી છે આ ટ્રેન જ રદ થઈ છે તો રાજસ્થાનથી પસાર થતી ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે દિલ્હી જવું હોય તો મધ્યપ્રદેશ થઈને જઈ શકાશે આ તમામ ટ્રેનની અસર થઈ છે દિલ્હી જવા માટે મુશ્કેલી મુસાફરો વેઠી રહ્યા છે